જિલ્લામાં જે કંઈક વાર્ષિક ભત્તું અથવા કંઈક રકમ જે આપવાની હતી જે ચૂકવવાની હતી એ અમુક રાજ્યો ચૂકવી શક્યા નથી અને એ બહાનું બતાવીને પણ જ્યારે નામ માત્ર સત્તાનો અંત લાવીને અથવા જે કરજની ઉઘરાણીના રૂપે લોર્ડ ઢલવશે એ રાજ્યો પણ ખાલસા કર્યા છે એમાં અવધનું પણ રાજ્ય હતું અને અંધનું પણ રાજ્ય હતું એટલે આ મુખ્ય કારણ બીજું વહીવટીતંત્રની રચના એમાં લોકાભિમુખ શાસન વ્યવસ્થાનો હતી ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત અંગ્રેજો હતા બ્રિટિશરો હતા એમાં ન્યાય ખાતું આવ્યું લશ્કરી ખાતું આવ્યું પાછું વહીવટી ખાતું આવ્યું સંપૂર્ણ શાસન વ્યવસ્થા શરૂઆતમાં ભારતીય પદ્ધતિ મુજબ ચાલતી હતી પાછળથી અંગ્રેજી શાસન મુજબ આવી પણ ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજોના અને જેને આપણે કહીએ કે હમાલીનું કામ કરવાવાળા ભારતીય કારકુનો અને એમનું વેતન અલ્પ અંગ્રેજોનું ઉચ્ચ વેતન બીજું કે જ્યારે ઇનામ કમિશન આવ્યું ઇનામ કમિશનમાં જમીનદારોના અધિકારીનો તપાસ કરવા માટેનું કમિશન હવે આ ઇનામ કમિશનમાં શું થયું કે વીસ હજાર ઉપર જાગીરો જપ્ત કરવામાં આવી એમાં બિહારના જગદીશપુરના કુંવરસિંહ કે જે આગળ બિબલવના ની તાબનીને આગળ આવ્યા હતા તો હવે આ ઇનામ કમિશનના કારણે જમીનદારોની જાગીરો ગઈ જાગીર ગઈ એટલે સત્તા ગઈ સંપત્તિ ગઈ એના કારણે એમના હાથ નીચે જે સારા બુદ્ધિશાલી અને જેને આપણે કહીએ કે વહીવટી ક્ષમતા ધરાવતો જે એક વર્ગ હતો એ વર્ગને કશું કામ ના રહ્યું એવી રીતે રાજા રજવાડાઓ ખાલસા કરવામાં આવ્યા એમના પણ જે ઉચ્ચ અધિકારીઓ હતા જે વહીવટી વર્ગ હતો એ વર્ગ પણ કશું કામ વગરનો બની રહ્યો અને એના કારણે પછી એ વર્ગમાં પણ અસંતોષ નિર્માણ થયો હવે એની સાથે જ એમની પ્રજા પણ હતી આ જમીનદારો પ્રત્યે રાજા પ્રત્યે પ્રજાને એટલી બધી નિષ્ઠા હતી સ્વામી ભક્તિ હતી કે આપણા રાજાને આપણા ઠાકોરોને આ દશા જોઈ પ્રજાએ પણ અંગ્રેજો વિરુદ્ધ ઉઠાવ કરવાનો વિપ્લવ કરવાનું નક્કી કર્યું હતું અને એના લીધે જ આ વિપ્લવ તરફ વધુ મજબૂત પરિસ્થિતિ નિર્માણ થતી બીજું એક મહત્ત્વનું કે કડક મહેસૂલ નીતિ કરવેરા ખર્ચાળ પદ્ધતિ આ બધાના કારણે શું થવા માંડ્યું અને વહીવટી ભાષામાં અંગ્રેજીની શરૂઆત લોર્ડ વિલિયમ બેન્ટિકે કરેલી અઢારસો અઠ્યાવીસમાં એના કારણે પછી જનતાનો અસંતોષ વધી ગયો અને નિમિત્ત માતા સત્તાવનમાં એ ભોગીક્યો ઉઠ્યો આ રાજકીય મુખ્ય કારણ અને આર્થિક કારણ જેને આપણે હા બેન આપે રાજકીય અને આર્થિક કારણની વાત કરી પણ સામાજિક સ્થિતિ પણ એ સમાજ જવાબદાર હતી એ પણ કંઈક જવાબદાર હતી તો એ સંદર્ભે આપણને પ્રકાશ પડશો સામાજિક સ્થિતિ અને એ ધાર્મિક કારણ ધાર્મિક કારણ પણ હવે સમાજ સામાજિક સ્થિતિ તો આપ જોવા જાઓ તો ખરેખર જોવા જઈએ તો વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એમની પાસે સમાજ સુધારણા માટે જવાવાળા આપણા રાજા રામોહન રાય હતા જેમને આપણે ભારતના પ્રથમ સમાજ સુધારક કહીએ છીએ ભારતમાં જે ધાર્મિક કુપ્રથાઓ હતી એના કારણે એમાં ખાસ તો કરીને સતી પ્રથા અને બાળકીની દૂધપીતી કરવાની બીજી બધા જે અનેક પ્રથાઓ છે એ બંધ કરવી અને એની સાથે જ વિલિયમ બેન્ટિંગ પાસે ગયા હતા કે જ્ઞાતિ પ્રથાનું નિર્મૂલન કરવું જેના લીધે આપણો સમાજ પછાત રહ્યો હતો સ્વાતંત્ર્યનું મહત્વ આપણે સમજાયું ન હતું અને શાસકો કોણ છે તેનો આપણને ખ્યાલ ન હતો તો આ નિમ્ન જ્ઞાતિના લોકોને ઉપર લાવવું એમને શિક્ષણ આપવું અને એમને સ્વાતંત્ર્ય પારતંત્ર એનો ભેદ સમજાવો અને પછી બ્રિટિશરો વિરુદ્ધ આંદોલન કરવું એના માટેનો આ સમાજ સુધારક વર્ગ પ્રયત્નશીલ હતો વિલિયમ બેન્ટિંકે એને એ પ્રમાણે જ સતીપ્રથાનો કાયદો કર્યો એના પછી સતીપ્રથાના કાયદા પછી આવ્યો પચાસમાં સંપત્તિમાં વારસો એટલે કાયદાશીર હવે જે લોકો ખ્રિસ્તી ધર્મ સ્વીકારે ઇસ્લામ ધર્મ સ્વીકારે તો પણ એ લોકોને વારસાગત સંપત્તિમાં હક મળે હવે એમાં આપણા જે રૂઢિચુસ્ત ભારતીયો હતા એમને એવું લાગવા માંડ્યું કે સત્ય પ્રથા તો આપણા ધર્મનો એક અહેમ અંગ છે એ ન આવે તો આપણા કુટુંબ પદ્ધતિમાં એની અસર થશે હવે એમાં આપણે બહુ ઊંડાણમાં જઈએ તો આપણો મુખ્ય વિષય બાજુ પર રહે બીજું કે જો બ્રિટિશ સરકારની આ નીતિ છે કે તમે ધર્મ પરિવર્તન કરો તોય તમને વારસાગત સાગર સંપત્તિ મળશે એટલે તમારે વડીલોની કોઈ પરવાનગીની અથવા પરમિશનની જરૂર નથી પાછું વિધવા વિવાહ જે આપણા સમાજમાં ધર્મમાં એક જેને આપણે કહીએ કે અતિશય નિમ્ન કક્ષાની બાબત ગણાતી હતી એને પ્રોત્સાહન આપ્યું આ ત્રણ કાયદા એના કારણે અને બીજું કે આ જે અંગ્રેજોની કેળવણી પ્રત્યે અથવા સુશિક્ષિત વર્ગને ફક્ત સિત્તેર એંશી રૂપિયા પગાર પર સુધી ભળતી મળતી હતી બાકી બધાને નિમ્ન કક્ષાએ નોકરી કરવી પડતી હતી બીજું કે એની સાથે જ લો ડેલી કરેલા સુધારાઓ પણ હતા સુધારાની માગણી તો આપણે જ કરી હતી પણ જે તારટપાલન રેલવે આવીને ભારતીયને એવું લાગ્યું કે આ ત્રણ સાધનો સંપૂર્ણ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે અને ભારતમાં સત્તા દૃઢ કરવા માટે છે અંગ્રેજી કળ કેમ લાવ્યા તો ભારતમાંથી હવે ભારતીય ભાષાઓ જતી રહેશે સંસ્કૃતની જગ્યાઓ અંગ્રેજી આવશે અને આપણો દેશ પણ હવે સંપૂર્ણ યુરોપિયન દેશની જેમ અંગ્રેજી દેશ બની જશે એટલે આ એક જે આપણે જેને કંઈ રૂઢિચુસ્ત હતા અથવા જે ખ્યાલો હતા એના કારણે પછી એક અને એમાં મુખ્ય ઉચ્ચવર્ણીય લોકો જ હતા જે નીચલી જ્ઞાતિના લોકો હતા એમને તો કોઈ ખ્યાલ જ નહોતો એના કારણે આ ઉચ્ચવર્ણીય લોકોએ જ્યારે બ્રિટિશરોનો વિરોધ કરવાની શરૂઆત કરી એટલે પછી વિપ્લવના કારણોમાં વધુ બળ આવ્યું અને એના સાથે જ લશ્કરી અસંતોષ પણ એટલો જ હતો લશ્કરી અસંતોષ એટલે પહેલાંના આપણે અઢારસો છ અઢારસો ચોવીસના બળવાઓ જોયા પણ એ બળવાઓ એક બાજુ પર તો બીજું એક મહત્ત્વનું કારણ હતું કે લશ્કરમાં સાતે એક સંખ્યા હતી એટલે સાત ભાગના જો ભારતીયો હતા તો એક ભાગ ફક્ત अंग्रेज होते आणि हे अंग्रेज पण कोण उच्च हुद्दा धरावतात आणि भारतीय कोण होता ए फक्त बहु बहु सुदार सुधी पोहोची शकता होद्दा सौथी वधे जेहतवाळं काम भारतीय हो करतात आणि मेहनत आणू वधाराधार कोण भोगवता अंग्रेज भोगवता एच सैनिको प्रत्ये गमे ते बर्ताव गमे ते भाषा बोलवाना अधिकार आ गोराने आग्राना एक મેજિસ્ટ્રેટે એવું ફરમાન બહાર પાડ્યું હતું કે કોઈ પણ અંગ્રેજ દેખાય તો ભારતીયો એને સલામ ઠોકવો અને તાત્કાલિક બધે અમલમાં આવ્યો એટલે આ એવા વિવિધ કારણો કે જેના કારણે ભારતીયોને લાગવા માંડ્યું એમને દુઃખ થવા માંડ્યું અને દુઃખ લાગવા માંડ્યું અને હવે અહીંથી આપણે તાત્કાલિક ભારતીયોને અહીંથી હાકી કાઢવા એટલે બીજું કે બ્રિટિશ સરકાર ફક્ત સામાજિક આર્થિક નીતિમાં જ હસ્તક્ષેપ કરતી નથી તો ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે લશ્કરમાં શાળાઓમાં અને ખાસ કરીને જેલોમાં સમૂહ ભજનની પદ્ધતિ દાખલ કરવામાં આવે રેલવેમાં તમામ વર્ગના લોકોને એક સાથે બેસાડવાની પદ્ધતિ આવી આ બધા કારણોસર એવું લાગવા માંડ્યું કે હવે આપણામાં જે એક ભારતીય સમાજમાં ભારતીય ધર્મમાં જે કંઈ એક પ્રકારની વરસોથી જે એક આપણા ખ્યાલો છે એ હવે બધા જતા રહે છે એના તોડી નાખવામાં આવે છે અને એના લીધે જ આપણે ઈશ્વરની આપણા ઉપરની આવું કૃપા છે અથવા કોપ થયો છે ઈશ્વરનું આપણે આપણા ધર્મનું પાલન નથી કરતા એના કારણે ઈશ્વરે જ આ બ્રિટિશરોને આપણા ઉપર શાસન કરવા માટે મોકલ્યા છે તેથી કરીને હવે એમને અહીંથી ફરીવાર આપણે આપણા ધર્મનું પાલન કરવું હોય તો ભારતમાંથી બ્રિટિશરોને આંકડા કાઢવા આ એક ભાવના પણ ઘટી એટલે આ બધા કારણોને છેલ્લે તો મહત્વપૂર્ણ કારણ એનું એ અગત્યનું છે એટલે આપણે જેવું કહીએ કે તાત્કાલિક કારણ એ એનફીલ્ડતુસો બનાવ કે જે બરાકપુરની છાવણીમાં ઘટ્યો હવે અઢારસો સત્તાવન માં જાન્યુઆરીમાં આ રાઇફલો સૈનિકોને આપવામાં આવી અને એની તાલીમ આપવા માટે અથવા એનું રિહર્સલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો તો પહેલાં તો બરાકપુરની છાવણીમાં પછી આવ્યો પહેલે બહેરામપુર ના પાડી બરખાસ્ત કરી દીધી કારણ પહેલો જ વિરોધ હતો પછી બરાકપુરની છાવણીમાં ના પાડવામાં આવી ત્યારે આ ગોરા અફસરોને એવું લાગવા માંડ્યું કે આ બધા જ લોકો ના પાડે છે હવે આપણે કડક હાથે કામ લેવું જોઈએ ત્યારે ગોરા અફસરોએ

આપ જાણો છો એ પ્રમાણે કે રાઇફલની અંદર જે કારતુસ હતું એ ચરબીવાળું કારતુસ હતું અને એ કારતુસની અંદર એક એવી વાત ફેલાઈ હતી કે જે ચરબી છે એ ગાયની અને ડુક્કરની હતી એટલે ગાયની ચરબી હોય તો એ હિન્દુઓ માટે પવિત્ર વસ્તુ હતી ગાય એ એટલે એનું એને વિરોધ એ રીતે કર્યો અને મુસ્લિમો માટે ડુક્કર અપવિત્ર વસ્તુ છે એટલે એનો વિરોધ એ રીતે થયો એવી મારી વાત છે હવે એનફિલ્ડ રાઇફલ અને કારતુસો એટલે એના વિશે આપ કહ્યું તો જ્યારે મંગલ પાંડે એનો વિરોધ કર્યો અને એમાં કમિશ્નર બાગ હતા એમના પર ગોળી છોડવામાં આવી આપણા દુર્દૈવે એમના સુદૈવે બચી ગયા પણ એના પછી જોન હર્સીએ જમાદાર ઈશ્વરી પ્રસાદને મંગલ પાંડેને પકડવા માટે મોકલ્યા પણ હવે બરાકપુરની સંપૂર્ણ છાવણી વિરોધ કરવાનું નક્કી કર્યું હતું ઈશ્વરી પ્રસાદ ગયા નથી ત્યારે પછી શેખ પલટું એમને મંગલ પાંડેને પકડ્યા ખુદ પોતે મંગલ પાંડે અંગ્રેજોના હાથમાં જઈને મરવું એના કરતાં પોતે એમને પ્રયાસ કર્યો એમાં નિષ્ફળ ગયા અને છેવટે ઓગણત્રીસમી માર્ચે એમને ફાંસીએ ચડાવવામાં આવે તો ગોળે છે પણ ઈશ્વરી પ્રસાદને પણ કે જેમને ના પાડી હતી એમને પણ ફાંસીએ લટકાઈ દેવામાં આવ્યો હવે મંગલ પાંડે ના પાડી ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો ત્યારે સંપૂર્ણ જે પલટણ હતી એમના ઉપર કોર્ટ માર્શલ થયું અને વિખેરી નાખવામાં આવી આ માર્ચનો બનાવ ખરેખર તો તારીખ જૂનની હતી આ બનાવ બન્યો પણ એના બાદ મેરઠમાં મેરઠમાં ફરી આ જ પ્રસંગ આવ્યો મેરઠની સંપૂર્ણ સેનાએ કારતુસને અડકવાની ના પાડી રાઇફલ હાથમાં લેવાની પણ ના પાડી તે સમયે ફરી એ જ પુનરાવર્તન થયું સંપૂર્ણ લગભગ એટી ફાઈવ પંચ્યાસી સૈનિકોને એમના પર કોર્ટ માર્શલ એમની બેડીઓ સાથે સંપૂર્ણ લોકો સાથે ફેરવવામાં આવ્યા લોકોમાં અન્ય સિપાહીની સામે એમનું અપમાન કરવામાં આવ્યો અને પછી એમને કેદમાં પૂરી દેવામાં આવ્યા તે સમયે પછી એમને અન્ય પોતાના સિપાહીઓને એવી હાકલ કરી કે હવે એનો બદલો લો અથવા અંગ્રેજો ઉપર પ્રત્યાઘાત કરવાનો સમય આવી ગયો છે બીજે દિવસે રવિવાર હતો અને એ સંધિનો લાભ લઈ અન્ય સિપાહીઓએ કિલ્લા ઉપર હુમલો કરી પહેલી વાર તો તમામને છોડાવવાનો નક્કી કર્યું આપણે એ મહાન વ્યક્તિનો ફોટો જોઈશું ધાનસિંહ ગુર્જર જેમણે કિલ્લાનો દ્વાર ખોલી આપ્યો દર્શક મિત્રો ધાનસિંહ ગુર્જર કે જાણે કિલ્લાના દ્વાર ખોલી આપ્યા હતા અને જ્યાંથી આ ઘટનાની શરૂઆત થઈ હતી એ વ્યક્તિનો આ ફોટોગ્રાફ છે પંચ્યાશી આ અને અન્ય આઠસો સિપાહીઓને છોડ્યા અને પછી તે સમયે જે પચાસ જેટલા ગોરા અધિકારીઓ હતા એમને ગોળીએથી ઉડાવી દીધા એમને કતલામ કરી અને પછી આગળ દિલ્હી તરફ કૂચ કરી અને વિપ્લવની શરૂઆત થઈ અચ્છા બેન આપે કારણોની બહુ જ સરસ રીતે સળાવણ કરી રાજકીય સામાજિક આર્થિક તંત્ર ધાર્મિક અને છેલ્લે તાત્કાલિક કારણ હવે આખી આ વસ્તુનો આપણે અભ્યાસ કરીએ તો આપણને એક આશ્ચર્ય એ થાય છે કે બારસો ને છ થી અંગ્રેજોના આગમન સુધી મુસ્લિમ શાસકો રહ્યા પણ ક્યાંય કોઈ જગ્યાએ આવી ઘટના બની હોય એવું નથી બની અંગ્રેજોના માત્ર સો વર્ષના સમયગાળાની અંદર આ ઘટના બની તો પ્રજાની અંદર એક વસ્તુ આપણને એવું લાગે છે કે પ્રજાએ મુસ્લિમ શાસકોને પોતાના સમજીને સ્વીકારી લીધા હોય એવું લાગે છે અને અંગ્રેજોને એક વિદેશી શાસકો જ ગણ્યા ખરેખર તો પેલા પણ વિદેશી હતા પણ અંગ્રેજોને કોઈ કારણસર એને ખાસ કરીને એની પાછળનું કારણ તમે જે હમણાં કહ્યું એ આ બધા જ કરતા સામાજિક કારણિક કારણ કે જે રીતે ડીલિંગ કરતા હતા અને જે આપણે જે રૂઢિચુસ્ત સમાજ હતો એ રૂઢિચુસ્ત સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ હતી આ સતી પ્રથા અને પીતીની પ્રથા અને એ બધું તો એ લોકો અંગ્રેજો તો કોઈ પણ કાળે આ વસ્તુ સ્વીકારવા તૈયાર જ નહોતા અને એવા સમયની અંદર એ લોકોએ જ્યારે આનો વિરોધ કર્યો એટલે પ્રજાની અંદર એક અસંતોષ પેદા થયો હોય બીજું એક મહત્વનું કારણ હતું કે બ્રિટિશ સત્તા સત્તાવાન સુધી સંપૂર્ણ ભારતમાં પ્રસ્થાપિત થઈ હતી અને એના કારણે ભારતીયોને ખ્યાલ આવ્યો હતો કે હવે આપણે અમારું રાજ્ય અમારું રાજ્ય લડીએ તો સંપૂર્ણ શાસક કોણ છે આપણા અંગ્રેજો અંગ્રેજ એટલે દરેક રાજ્યમાં એકત્રિત થઈને આપણે જો બ્રિટિશરોને વિરોધ કરીશું તો જ એ શક્ય છે મુઘલોના સમયમાં એવું ન હતું મુઘલોના સમયમાં પ્રાંતિયવાદ હતો હવે દેશભક્તિ આવી દેશવાદ આવે રાષ્ટ્રીયવાદ આવે એટલે રાષ્ટ્રીય ભાવનાની જે શરૂઆત થઈ એ અઢારસો સત્તાવનથી થઈ જેનો આપણામાં પહેલાં અભાવ હતો અને એની શરૂઆત થઈ એના કારણે પછી બધા ભારતીયો એકત્ર થઈને જે મુસ્લિમો વિદેશમાંથી આવીને આપણા ઉપર શાસન કરતા બન્યા એ જ મુસ્લિમોના હાથ પકડી એમનો સાથ મેળવી અંગ્રેજોની વિરુદ્ધ આપણે એનું કારણ એમને આવે આપણે પોતાના માનવા લાગ્યા હતા आणि अंग्रजे अफडा विदेशी बीजु कारण पण यात की मुघलो भारतम भारतमधले अत्याचार कर अन्याय करण जे संपत्ती मिळवी ना इराक अफगाणिस्तान ती मोकली पण अ दिवसीच ब्रिटिशरोनीतियाती की अही ती संपत्ती मिळवी टेम्स नदीली पाळीने वेहती करवी आ एक बीज मुख्य कारण होतं आर्थिक આર્થિકાર અચ્છા એક વસ્તુ એ પણ છે કે અકબર આ વસ્તુને પહેલાં સમજી ગયો એવું લાગે છે અકબર તત્કાલીન જે સ્થિતિ હતી રાજકીય એ રાજકીય સ્થિતિને બહુ વહેલા સમજી ગયો અને એના કારણે જ એને જે રાજપૂત નીતિ અખત્યાર કરી ધાર્મિક નીતિ અખત્યાર કરી અને એ રીતે ભારતીય સમાજ ભારતીય માણસ અને ભારતીય લોકોને શાસનની સાથે જોડી અને પોતાના સામ્રાજ્ય બહુ જ સરસ રીતે સામ્રાજ્યવાદી નીતિ અને અખત્યાર કરી એવું આપણને લાગે છે તો આ રીતે દર્શક મિત્રો અઢારસો સત્તાવનનો બળવો થવા માટે આ બધા કારણો જવાબદાર હતા અને એ પછી આ બધા નેતાઓ ઝાંસીની રાણી બહાદુર જફર તાત્યા ટોપે નાના સાહેબ આ બધાએ અંગ્રેજ શાસને કહ્યું કે સર્ફરો કી તમન્ના અબ હમારે દિલ મેં હેં દેખના હે જોર કિતના બાજુએ કાતિલ કાતિલમે હેં અને એમ કરી અને અંગ્રેજ શાસનની સામે આ લોકોએ ઝૂકાયું પણ આશ્ચર્યજનક રીતે જો કે આશ્ચર્યજનક રીતે ના જ કહી શકાય કારણ કે જો એ વખતના કોઈ બુદ્ધિશાળી માણસ હોત તો એને પણ ખ્યાલ આવત કે આ વસ્તુ નિષ્ફળ જ જવા નહીં અને એ નિષ્ફળ ગઈ હવે કેમ નિષ્ફળ ગઈ એ સંદર્ભમાં આપણે એની નિષ્ફળતાના કારણો કયા હતા તો દક્ષા મેડમને આપણે કહીએ આપણે અઢારસો સત્તાવનના વિપ્લવના કારણો જોયા હવે એની નિષ્ફળતાના કારણો એ પ્રકારના છે કે વિપ્લવ અંગ્રેજોની સફળતા મળી વિપ્લવમાં અને વિપ્લવના જે ચોક્કસ સ્વરૂપ અને ધ્યેયનો અભાવ હતો વિપ્લવ કાર્યોમાં એટલા માટે એમ કે છે કે વિપ્લવ નિષ્ફળ ગયો એમાં કે વિપ્લવ અમુક પ્રદેશો પૂરતો મર્યાદિત હતો